સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર 45માં રહેતા પિયુષભાઈ ઉર્ફે પિન્ટુ લવજીભાઈ માંગુકિયાએ ધંધા માટે 1% વ્યાજ લેખે 20 લાખ રૂપિયા લીધા હતા. 6 મહિના વ્યાજના રૂપિયા આપ્યા બાદ ધંધામાં નુકસાન જતાં વ્યાજ આપવાનું બંધ કર્યું અને વ્યાજખોરોને થોડા સમય માટે થોભવા કહ્યું. પરંતુ વ્યાજખોરોએ હરેશભાઈ ઝડપ્યા, ભરતભાઈ ઝડપ્યા અને તેના સાગરીતો વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા તેવું ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કહ્યું. આ બાબતે ફરિયાદ મહેન્દરપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 11 મહિના પહેલાં અરજી કરી હતી, પરંતુ મહેન્દરપુરા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર મહેન્દરપુરા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. એ સાથે વ્યાજખોર આરોપીઓ પોતાની પાસે રહેલ મની ઓફ પાવર તથા મસલ્સ ઓફ પાવરના આધારે અમારી ફરિયાદને દફતરે કરી રહેલા છે એવો આક્ષેપ પણ કર્યો. આ સાથે પિયુષભાઈ માંગુકિયાએ એ પણ કહ્યું કે તેઓ જ્યારે ઓફિસે ગેરહાજર હતા ત્યારે બળજબરીપૂર્વક ઓફિસે ઘૂસીને મશીનો, હીરા અને એસી સહિતનો કુલ રૂપિયા 35 લાખથી વધુનો માલ લઈને ચાલ્યા ગયા તેવું આક્ષેપ પણ કર્યું. અમે ફરિયાદી હોવા છતાં જાણે ગુનો ફરિયાદીએ કરેલો હોય તેવો પોલીસ તપાસ કરી રહી છે એવું પણ આક્ષેપ ફરિયાદી પિયુષભાઈએ કર્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સાથે મહેન્દરપુરા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનરને ફરિયાદ આપી છે અને આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરી ન્યાયની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે પિયુષભાઈના લગાવેલા આક્ષેપો કેટલી હદ સુધી સાચા છે તે સુરત પોલીસ તપાસ કરશે ત્યારે જ સત્ય બહાર આવશે અને સુરત પોલીસના વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની જે મોહિમ ચાલી રહી છે તે આ કેસમાં નિષ્પક્ષ તપાસ થશે ત્યારે કયા પ્રકારનું સત્ય બહાર આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ કલ્પેશ રાઠોડ છે. હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં સેવા આપું છું. હાલ અમે સીપી સાહેબને આવેદનપત્ર લઈને રજૂઆત કરવા આવ્યા છીએ. એક અરજદાર છે જે છેલ્લા 11 મહિનાથી એવિડન્સ હોવા છતાં વ્યાજખોરોથી, દાગ દબાણથી એવી ઘણી કૃત્ય બધા કરે છે અને એનાથી હેરાન થઈ 11 મહિનાથી ફરિયાદ લઈને દોડે છે પણ એનું કોઈ સાંભળતું નથી. એટલે હાલ સીપી સાહેબને આવેદન દેવા આવ્યા છીએ. આ પ્રકરણ આ પ્રકારે છે. આ પ્રકરણની અંદર વ્યાજખોરો એટલે હાલના અરજદાર જે અરજદારને આવેદન કરતા છે તેનું નામ પિયુષભાઈ મંગુકિયા છે. પિયુષભાઈ મંગુકિયા હરેશભાઈના હસ્તકે ભરતભાઈ ઝડપિયાથી 20 લાખ રૂપિયાને વ્યાજ પેટે રૂપિયા લીધા હતા, જેને 6 મહિના વ્યાજ ચૂકવી અને હાલ ધંધામાં નુકસાની જતા એ વ્યાજ ચૂકવી શકતા નહોતા. તો પિયુષભાઈ મંગુકિયાએ ઘણીવાર રજૂઆત કરી કે હું આપી શકતો નથી એટલે મને હાલ વ્યાજ માટે કોઈ દાગ દબાણ કરશો નહીં. તે દરમિયાન જ્યારે પિયુષભાઈ મંગુકિયાની હાલત ખરાબ થઈ અને હોસ્પિટલાઇઝ થયા તે દરમિયાન હરેશભાઈ અને જિગ્નેશભાઈ નામના જે એમના લોકો હતા ઝડપિયા લોકો એ લોકો આવ્યા અને એમનું 35 લાખ રૂપિયા જેટલું જોખમ એમની ઓફિસથી લઈ ગયા. ત્યારબાદ આ હિસાબ આપતા આ ભાઈએ રજૂઆત કરી કે ભાઈ મારા પૈસા તો દેવાઈ ગયા હતા, નાણાં ચૂકવાઈ ગયા હતા, તે છતાં તમે આવું કૃત્ય કેમ કર્યું? તો પણ હવે મારા કોઈ પૈસા દેવાના નીકળતા નથી. તે છતાં આજ દિન સુધી વ્યાજની માંગણીઓ થાય છે, દાગધમકી આપે છે અને તેના ક્રુશિયલ એવિડન્સો, બધા જ એવિડન્સો જેમાં ફરિયાદ લેવાય બરાબર, ફરિયાદ તરત FIR લોન્ચ થઈ જવી જોઈએ વ્યાજના રૂપિયાથી, એ FIR થતી નથી. ને 11 મહિનાથી અરજદાર અને આવેદન કરતા જે પિયુષભાઈ મંગુકિયા છે તે હેરાન થાય છે. હવે આમાં સીબી સાહેબને રજૂઆત એટલી જ કરવાની છે કે 11 મહિનાથી તંત્ર કેમ સૂતું છે બરાબર? શું ભરતભાઈ ઝડફિયા જીજી એક્સપોર્ટ કંપનીના કરતા હરતા આટલા મસલ પાવર કે પૈસાદાર વ્યક્તિ છે કે આટલી મોટી પ્રકરણને દબાવે છે? એવા એવિડન્સો જેની અંદર ઓડિયોમાં જાતે કબૂલ કરે છે કે ભાઈ મારા 20 લાખ રૂપિયા વ્યાજના છે, મારે લેવા છે અને તારે ચૂકવવા જ પડશે બરાબર, એવા એવિડન્સો જેની અંદર CCTV ફૂટેજમાં દેખાય છે કે એના ઘરે આવીને દાગધમકીઓ આપે છે, એના ઘરે દબાણ કરે છે, ત્યાં પોલીસ આવે છે, તે છતાં પોલીસ સ્ટેશન લઈ જઈને કોઈ ટ્રેસ પાસિંગ જેવો કે દાગધમકીઓ જેવો કોઈ FIR થતી નથી, કે એવું તો તંત્ર કઈ રીતનું સૂતું છે? અને સીપી સાહેબ મૈદરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એવી કઈ તપાસ કરે છે તે સીપી સાહેબને પ્રશ્નો બી પૂછવો છે બરાબર. એટલે આવી પ્રકારની રજૂઆત લઈ અને આવેદન લઈને હાલ અરજદારશ્રી સાથે અને આવેદન લઈને આવ્યા છીએ. હોપફુલી કદાચ અમારી ફરિયાદ લેવાઈ જાય, અથવા એવું બી પોસિબલ છે કે પોતાનો મસલ્સ પાવર બતાવી, પોતાનો પૈસાનો પાવર બતાવી અરજદારશ્રી પર અને અમારા શ્રી ઉપર બી કોઈ ગુનો દાખલ થઈ જાય. એટલે હવે જોવાનું પ્રશ્ન જોવા જેવું એ છે કે આગળ શું થાય છે. આપ મીડિયાના માધ્યમથી અમે કમિશનરશ્રીને, રાજ્યના ગૃહમંત્રીને તમામને નિવેદન કરીએ છીએ કે નાનો માણસ છે, આના પર કોઈ એવી બળજબરીપૂર્વક કોઈ ગુનો દાખલ ના થાય અને આને ન્યાય મળે તેવી તંત્રથી અમારી અપેક્ષા. જય હિન્દ. જી સાહેબ, આપનું નામ? પિન્ટુ પટેલ. કઈ જગ્યાએ રહેવાનું?
મારું રહેવાનું કતારગામ, ધનમોરા પાસે, અને મેં જે રકમ છે એ 18/10/2022 રોજ 20 લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી. અટક બોલજે, ઝડપિયા. હરેશભાઈ, બાબુભાઈ ઝડપિયા નામ છે. અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતાં મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને, અત્યારે તમે વ્યાજ બંધ કરી દો. એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે, એટલે વ્યાજ બંધ નહીં થાય. એટલે એ વ્યાજ બંધ નહીં થાય. અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે તમે, અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો. એટલે એ ખમવાલ નહોતા. અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે મને હું બીમાર હતો એટલે હોસ્પિટલ રાઈડ હતો, હોસ્પિટલમાં એડમિટ હતો. ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને, માન નાખવાની ધમકી મારી, અને તમામે તમામ જોખમ હીરાનો માલ લઈ ગયા છે, હીરાનું જોખમ, મશીનરી, ફર્નિચર, એસી તમામે તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે. આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી 35 લાખ આજુબાજુની તમામ જોખમ હતું. મેં પોલીસ મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી. પછી મેદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતા એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી. પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો. સીપી સાહેબને મેં 2 વાર અરજી કરેલી છે, એની તપાસ હતી, એમાં તેને મારી અરજી ફાઇલે કરેલી છે. પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે, એની તેને તપાસ ચાલુ છે. અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે, અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે. મારે આશરે 31 લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે, છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી. કે આશરે એટલે મને મારે માંગ છે કે મને ન્યાય મળે સીપી સાહેબની.